नमस्ते विद्यार्थियों, धोरण 12 फिजिक्स में चैप्टर नंबर 4 में गतिमान वीजभार और चुंबकत्व एनी अंदर आपणे हवे ज्यारे वीजभार चुंबकीय क्षेत्र में गति करतो होय तो आपणे वेग पसंदगी का एना माटे वात लईशु। सौ प्रथम आकृति में दर्शाव प्रमाणे ध्यान राखो के एक्स एक्स दिशा में वेग दर्शायो छे, जे आपणे अहीं लखी नाखीए। EY J केरेट वेग V बराबर VX I केरेट। જ્યારે ચુંબકીય ક્ષેત્ર એ Z અક્ષમાં છે તથા સદિશ B બરાબર VZ ઇન્ટુ K કેરેટ, બરાબર છે? ઓકે, તો હવે અહીં આપણે પરિણામી બળ કઈ દિશામાં હશે તે નક્કી કરવાનું છે। આગળ જોયું એ પ્રમાણે કે જ્યારે વીજભાર ચુંબકીય ક્ષેત્રની અંદર ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરતો હોય તો પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા એ વેગ V અને ચુંબકીય ક્ષેત્ર B એ બંનેને લંબ રૂપે ત્રીજા સમતલની અંદર મળતી હોય છે। તો હવે વાત કરીએ લોરેન્ટ્ઝ બળની। લોરેન્ટ્ઝ બળ F बराबर Q हाउसमां सदिश E प्लस सदिश V क्रॉस सदिश B। अहीं आपणे हवे सदिश नी किंमत मूकीशुं, एटले के मूल्य अने एनी दिशा साथे दर्शावीशुं। तो आपणने ध्यानपूर्वक जोजो, बळ F बराबर Q, E बराबर EY J केरेट प्लस V क्रॉस B, V X I कैरेट क्रॉस B Z K कैरेट। Q E Y J कैरेट प्लस Vx into dz I cross K હવે આપણે જાણીએ છીએ કે K cross I બરાબર J થાય, પરંતુ અહીંયા I cross K છે જેનું મૂલ્ય આપણને -J જેટલું મળશે। એટલે કે આપણે લખી શકીએ Q EY J કેરેટ માઇનસ VX ઇન્ટુ BZ J કેરેટ, બરાબર છે? ઓકે, અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંને વળો જે છે એ એકબીજાથી વિરુદ્ધ દિશાની અંદર છે। હવે જો બંનેના મૂલ્યો સમાન થાય તો, બરાબર, એટલે કે વિદ્યુતીય બળ અને ચુંબકીય બળના મૂલ્ય પરસ્પર સમાન થઈ જાય તો આપણને આવી રીતે મળી શકે QE J કેરેટ બરાબર VX BZ ઇન્ટુ J કેરેટ ઇન્ટુ Q, બંને બાજુથી Q કેન્સલ થઈ જશે, બરાબર છે? ઓકે, જે જે કેન્સલ થઈ જશે, તો આના પરથી આપણે જે છે સૂત્ર આવી રીતે કાઢી શકીએ કે E બરાબર V ઇન્ટુ B, બરાબર છે? જાણીએ છીએ એક્સ એક્સ અને ઝેડ એક્સ બંને અક્ષો એકબીજાને લંબ રૂપે છે, તો આના ઉપરથી આપણે અંતિમ સૂત્ર તારવી શકીએ કે E upon B બરાબર V, જે આપણને ગતિમાન વીજભાર માટે તેના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને
તેનો વેગ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે। આ આગળ આપણે ચેપ્ટર નંબર 11-9 માં ભણીશું કે વિદ્યુત ચુંબકીય તરંગો જ્યારે સૂર્યપ્રકાશના વેગથી ગતિ કરતા હોય તો એના માટે પણ આવું જ સમીકરણ આવતું હોય છે, જેની કિંમત આપણે લખી શકીએ E/B=c, જ્યાં સી એ આપણને સૂર્યપ્રકાશનો વેગ દર્શાવશે। વળી જોઈએ તો E/B આની ગુણોત્તરની શોધ એ જે જે ફંક્શનના ફાળે જાય છે, જે થોમસન કે જેમને આપણને E/M નો ગુણોત્તર આપ્યો હતો, અને આ ગુણોત્તરનો ખાસ ઉપયોગ માસ સ્પેક્ટ્રોગ્રાફીમાં થતો હોય છે। જે ખૂબ જ સૂક્ષ્મ કણોના દળના માપન કરવા માટે વપરાતી રીત છે માસ સ્પેક્ટ્રોગ્રાફી। નમસ્કાર। સાયક્લોટ્રોન વિશે, સાયક્લોટ્રોન એ વિદ્યુતભારિત કણોને ખૂબ જ ઊંચા વોલ્ટેજે ગતિ કરવા માટેનું સાધન છે, એટલે કે ખૂબ જ વધારે ગતિ ઊર્જા પ્રાપ્ત કરાવતી હોય તો તેના માટે સાયક્લોટ્રોન નામના સાધનનો ઉપયોગ થતો હોય છે। આકૃતિ છે, આકૃતિની અંદર ચોકડી વડે ચુંબકીય ક્ષેત્ર જે અંદરની તરફ દર્શાવેલું છે। ત્યારબાદ આ એક બહાર નીકળવા માટેનું છિદ્ર છે, અને અહીં આપણે જાણી જોઈ શકીએ છીએ વિક્ષેપ પટ્ટી, અને અહીં વીજભાર મૂકેલો હોય છે। વળી બે મોટા ડી આકારની બે ડીશો D1 અને D2 એકબીજાની સામે પરસ્પર ગોઠવેલી હોય છે। વળી સમગ્ર રચના જે છે એને શૂન્યાવકાશમાં રાખવામાં આવતી હોય છે, કારણ કે જો અંદર હવા હોય તો વિદ્યુત ભારિત કણોને આપણે ઊંચા વોલ્ટેજે ગતિ કરાવીએ તો એ દરમિયાન વિદ્યુત ભારિત કણો હવાના કણો સાથે અથડાય અને પોતાની ઉર્જા ગુમાવી બેસે, એટલા માટે આ સાધનની અંદર શૂન્યાવકાશની ગોઠવણી કરવામાં આવતી હોય છે। ત્યારબાદ જે D1 અને D2 બે મોટા આકારની ડી છે, એ ડીને આંદોલક સાથે જોડવામાં આવેલી હોય છે। આંદોલક એટલે કે એસી દોલન આપતી પરિપથ, બરાબર છે, ઓકે। ત્યારબાદ ઈઓ લોરેન્સ અને એમએસ લિવિંગસ્ટોન નામના વૈજ્ઞાનિકોએ આ પ્રકારના સાયક્લોટ્રોનની રજૂઆત સૌપ્રથમ કરી હતી। હવે આપણે જોઈએ કે એની કાર્ય પદ્ધતિ કેવી છે, તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે મોટી D1 અને D બે ડી આકારના જગ્યાઓ છે, એની અંદર શૂન્યાવકાશ કરવામાં આવેલું હોય છે। ત્યારબાદ બંને ડીને આંદોલક સાથે એટલે કે એસી આવૃત્તિ સાથે જોડવામાં આવેલું હોય છે। વળી આ ડીની અંદર વિદ્યુત ભારિત કણને મૂકવામાં આવેલો હોય છે। આ વિદ્યુત ભારિત કણ એ આંદોલક વડે બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં સતત ને સતત આકર્ષણ પામતો જાય છે, જેના કારણે સતત ને સતત તેના વેગમાં વધારો થતો જાય છે। સમજવા માટે ધારો કે ધ્યાન રાખજો કે આ પહેલી D1 ડીશ છે, એને આપણે ધન વિસ્તારિત કરીએ અને ડીશ D2 જે છે એને ઋણ વિસ્તારિત કરીએ તો કેન્દ્રમાં રહેલો ધન વીજભાર એ ઋણ વિદ્યુત ક્ષેત્ર તરફ આકર્ષણ પામશે। વળી જેવો વીજભાર સહેજ આકર્ષણ પામીને આ દિશામાં જશે, એવું તરત જ એની દિશા એટલે કે ધ્રુવ વિદ્યુતના ધ્રુવમાનો બદલાઈ જશે,
आ प्लस थशे अने आ आपणे माइनस मळशे तो एना कारणे धन विभार फरीथी आ बाजू आवशे। आम एक सेकंड नी अंदर 100 વખત આ વિભારો માઇનસ પ્લસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ થતા હોય છે, જેના કારણે આ વિભાર જે છે એ વિભાર પર બળ લાગતો હોય છે અને એ વિભાર એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે v જેટલા વેગથી ગતિ કરતો હોય છે। હવે આ દરમિયાન આ વિભારને ચુંબકીય ક્ષેત્રની અંદર તેને લંબ રૂપે ગતિ એ વર્તુળાકાર ગતિ થતી હોય છે અને જ્યારે પદાર્થ વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે એના ઉપર કેન્દ્રગામી બળ લાગતું હોય છે। તો હવે જોઈએ કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ। તો કેન્દ્રગામી બળનું સૂત્ર થશે એમ વી સ્ક્વેર અપોન આર અને ચુંબકીય બળનું સૂત્ર થશે ક્યુ વી વી। एक एक वी कैंसल થઈ જશે અને આના ઉપરથી આપણને ત્રિજ્યા મળશે એમ વી અપોન ક્યુ બી બરાબર આર, જે આપણને સાયક્લોટ્રોનની ત્રિજ્યાનું સૂત્ર આપશે। ત્યારબાદ હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ભારિત કણ જે છે એ d1 અને d2 ની અંદર વર્તુળાકાર ગતિ કરે છે અને જ્યારે પણ કોઈ કણ વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે તેની માટે વેગ v અને કોણીય વેગ ઓમેગા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણે લખી શકીએ કે વળે વેગ v બરાબર r ઇન્ટુ ઓમેગા। તો આ કિંમત અહીંયા મૂકીશું તો આપણને મળશે એમ આર ઓમેગા ઓમેગા અપોન ક્યુ બી બરાબર આર, બંને બાજુથી આર કેન્સલ થશે, ઓમેગા ની કિંમત આગળ જોયું તે પ્રમાણે ઓમેગા બરાબર 2πf લેતા તો આપણને મળશે એમ ઇન્ટુ 2πf અપોન ક્યુ બી। આના ઉપરથી આપણે એફ જે છે એને સૂત્રને કરતા બનાવીશું તો એફ બરાબર ક્યુ બી અપોન 2πm। આ જે સૂત્ર મળે છે એ આવૃત્તિનું સૂત્ર મળે છે જેને આપણે એફસી એટલે કે સાયક્લોટ્રોનની આવૃત્તિ ફ્રીક્વન્સી ઓફ સાયક્લોટ્રોન કે જેની અંદર વિભાર આપણો ગતિ કરતો હોય છે એ ગતિની આવૃત્તિ આપણને એફસી વડે મળશે। વળી ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે સાયક્લોટ્રોનની અંદર ગતિ કરતા વિભારનો વેગ વી એ ત્રિજ્યા ઉપર આધાર રાખે છે, એટલે કે જેમ જેમ ત્રિજ્યા વધશે આપણે લખી શકીએ વી ચાલે છે આર અને આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે જેમ જેમ સાયક્લોટ્રોનના ગતિપથની ત્રિજ્યા સાયક્લોટ્રોનની અંદર રહેલા વિભારના ગતિપથની ત્રિજ્યા વધતી જશે તેમ તેમ એનો વેગ વધતો જશે અને જ્યારે સાયક્લોટ્રોનની અંદર ગતિ કરતા વિભારિત કણની ત્રિજ્યા મહત્તમ થશે ત્યારે આ વિભારની ગતિ વેગ મહત્તમ થશે અને મહત્તમ વેગ થવાના કારણે તેની ગતિ ઉર્જા પણ મહત્તમ મળશે અને એ વખતે આ કણ જે છે એ વિક્ષેપ પટ્ટી દ્વારા બહાર કાઢવામાં આવશે અને ત્યાંથી પછી એને જે પણ પદાર્થ ઉપર બોમ્બાર્ડ કરવો હોય પ્રતાડિત કરવો હોય એના પર પ્રતાડિત કરી શકાશે। હવે જોઈએ આની ગતિ ઉર્જા। તો ગતિ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે કે બરાબર 1/2 એમ વી સ્ક્વેર, તો આ સૂત્ર પરથી વી ની કિંમત મૂકીએ આપણે તો આપણને મળશે ગતિ ઉર્જા કે બરાબર 1/2 વીની કિંમત આના પરથી થશે ક્યુ બી આર અપોન એમ એનો કૌંસ બારે વર્ગ
ये अपन आपसे m बाय टू क्यू स्क्वायर बी स्क्वायर आर स्क्वायर अपॉन एम स्क्वायर एक एक एम कैंसल थे एना कारण आपने गति ऊर्जा नु सूत्र क्यू स्क्वायर बी स्क्वायर आर स्क्वायर अपॉन टू एम मळशे। बराबर छे? ओके। साइक्लोट्रॉन नो उपयोग कई जगह तो आपने सब जाए कि साइक्लोट्रॉन नो मुख्य हेतु विद्युत भारित कणों ने खूब ऊंचा वोल्टेज गति करावा माटे अने ए गति वडे एनी वेग वधे वेग वधाथी एनी ऊर्जा वधशे। तो आपने हवे तेना उपयोग विषे चर्चा करिए। पदार्थ नो के द्रव्य नो सूक्ष्म बंधारण जे छे एनो उपयोग करवो होय तो एना माटे वीज भारित कणों जे छे एने खूब ज वधारे गति आपीने बंधारण नी अंदर प्रयोगित करवामां आवता होय छे। मेडिकल फील्ड नी अंदर रोग ना निदान माटे पण आनो उपयोग थतो होय छे अने रेडियो एक्टिविटी नी अंदर कोई नवो तत्व बनाववो होय तो एना माटे पण साइक्लोट्रॉन नो उपयोग थतो होय छे। नमस्कार।